દેશભરમાં 72મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધામધૂમથી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના તમામ નેતાઓ જોડાયા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં 72મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધામધૂમથી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમજ અર્જુન મોઢવાડિયા સહિતના નેતા હાજર રહ્યા હતા. તેમજ આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ બીજી વખત આઝાદીની લડત લડી રહી છે. ભાજપ સરકારે દેશની તમામ વ્યવસ્થા પર પોતાની વિચારધારા લગાવી દીધી છે અને કોંગ્રેસ સરકાર તેમની સામે ચોક્કસ લડત લડશે. આજે 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવીએ છીએ. અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશને આઝાદ કરવા માટે ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ અને અનેક કોંગ્રેસના આગેવાનોએ આઝાદીની લડાઈ લડી અને સાથે સાથે દેશના અનેક નવલોહિયા યુવાનોએ પોતાનું સર્વસ્વ બલિદાન આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે. ત્યારે આજે દેશની સાંપ્રત પરિસ્થિતિમાં જે રીતનું વાતાવરણ છે ને ક્યાંક ને ક્યાંક લોકોની આઝાદીને છીનવાનો, સ્વતંત્રતાને દબાવવાનો પ્રયત્ન થતી કરતી વિચારધારાએ દેશમાં તમામ વ્યવસ્થા ઉપર કબજો લીધો હોય ત્યારે એવા સંજોગોમાં પણ આ બીજી આઝાદીની લડાઈ માટે પણ કોંગ્રેસનો એક એક આગેવાન કાર્યકર આવનારા સમયમાં લડત લડશે. અને દેશના યુવાનોને પણ આ દિન નિમિત્તે વિનંતી છે કે ફરી આ દેશમાં તમામ જાતિ ધર્મ વર્ગના લોકો એક થઈ ને દેશને મજબૂત બનાવે, અખંડિત રાખે ને વિશ્વમાં સર્વોચ્ચ મહાસત્તા ભારત દેશ બને એ દિશામાં સૌનું યોગદાન જરૂરી છે. અને આ દિવસે આપણે સૌ એ માટેનો સંકલ્પ કરીએ એવી સૌને શુભેચ્છાઓ છે. અમિતભાઈ, સંકલન સમિતિની બેઠક કાલે મળી હતી, શું નિર્ણય લેવાયો, કેવી રીતે કોંગ્રેસ આગળ? પ્રદેશ કોંગ્રેસ સમિતિ કોઓર્ડિનેશન કમિટીની મિટિંગ માં ગઈકાલે તમામ સિનિયર આગેવાનો અમારા સંગઠનના પ્રભારી સાતવજીની ઉપસ્થિતિમાં ખૂબ વિગતવાર ચર્ચા કરી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ને કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે ને સાથે સાથે દરેક લોકસભા સીટનું જે એનાલિસિસ કરવામાં આવ્યું છે એ મુજબ લોકસભા સીટ વાઇઝ એક એક સિનિયર આગેવાનને ઇન્ચાર્જ બનાવવામાં આવશે ને ટૂંક સમયમાં જનસંપર્ક અભિયાન દ્વારા સિનિયર આગેવાનો દરેક બૂથ સુધી જઈને કોંગ્રેસના કાર્યકરો અને મતદારોને મળીને આગળના કાર્યક્રમોથી માહિતગાર કરશે, લોકોને કાર્યક્રમોમાં જોડવામાં આવશે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં સારામાં સારું પરિણામ લાવવાની તમામ રણનીતિ નક્કી કરવામાં આવી છે. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે દિવ્યેશ નશીત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.